નમસ્કાર, બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું છું દેવાંગ. દર્શક મિત્રો, ડિસેમ્બરમાં એક્સપાયરી પહેલા બજારમાં વેચવાલી જોવા મળી અને આંતરરાષ્ટ્રીય બજારોની અસર હેઠળ શરૂ થયેલા બજારોમાં શરૂઆતથી વેચવાલી હતી, જે સેશનના અંત સુધી યથાવત રહી. હેવીવેઇટમાં રિલાયન્સ, બીપીસીએલ અને એચડીએફસીએ બજારમાં દબાણ વધારવાનું કામ કર્યું. દિવસભરને એક સીમિત રેન્જમાં બજારની મૂવમેન્ટ જોવા મળી. બીએસસીના સ્મોલ કેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી. સેન્સેક્સમાં 13 સ્ટોક્સમાં વધારાની સામે 17 સ્ટોક્સમાં ઘટાડો. નિફ્ટીમાં 23 સ્ટોક્સમાં વધારાની સામે 27 સ્ટોક્સમાં ઘટાડો નોંધાયો. વાત કરીએ સેન્સેક્સની, 181.40 અંકના ઘટાડા સાથે 41,461.26 નો બંધ જોવા મળ્યો. તો નિફ્ટી પણ 48.30 અંકના ઘટાડા સાથે 12,214.50 નો બંધ દેખાયો. વાત કરીએ આજના હીરો શેર્સની, યશ બેંકમાં 1.55 રૂપિયાના સુધારા સાથે 51.20 નો બંધ દેખાયો. સિપ્લામાં 10.85 રૂપિયાના સુધારા સાથે 478.70 નો બંધ જોવા મળ્યો. ઇન્ડસઇન્ડ બેંકમાં 25.55 ના સુધારા સાથે 1521.85 નો બંધ જોવા મળ્યો. તો જેએસડબલ્યુ સ્ટીલમાં પણ 3.05 રૂપિયાના સુધારા સાથે 266.75 રૂપિયાના નો બંધ જોવા મળ્યો. વાત કરીએ આજના ઝીરો શેર્સની, બીપીસીએલ 15.20 ના ઘટાડા સાથે 477.80 નો બંધ દેખાયો. એચસીએલ ટેક 10.40 રૂપિયાના ઘટાડા સાથે 560.55 રૂપિયાનો બંધ જોવા મળ્યો. રિલાયન્સમાં 24.95 રૂપિયાના ઘટાડા સાથે 1546.45 રૂપિયાનો બંધ જોવા મળ્યો. તો યુપીએલમાં 8.50 રૂપિયાના ઘટાડા સાથે 569.15 રૂપિયાનો બંધ દેખાયો. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ચાણક્ય ગ્રુપના ફાઉન્ડર પરેશભાઈ ગોરધનદાસ. પરેશભાઈ, સ્વાગત છે આપનું. પરેશભાઈ, માર્કેટમાં ઉતાર ચઢાવનો માહોલ જોવા મળ્યો, શું કહેશો માર્કેટની આવી મૂવમેન્ટ વિશે? મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય સ્તરે તો બજારનો મૂડ પોઝિટિવ છે, પરંતુ ભારતમાં આવતીકાલે શેર બજાર બંધ છે અને તેને કારણે આજના દિવસમાં થોડીક વેચવાલી જોઈ અને ગુરુવારે જે ડેરિવેટિવ એક્સપાયરી છે તે પછી બજાર ફરી એક વખત બજેટ રેલીની શરૂઆત જોશે તેવી મારી ગણતરી છે. બિલકુલ, હાલના તબક્કે માર્કેટને અસર કરતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો કયા પરેશભાઈ? અત્યારના તબક્કે તો હવે જે અમેરિકા અને ચીન વચ્ચે તો પ્રથમ તબક્કાની સંધિ થઈ ગઈ, એટલે હવે આગામી દિવસોમાં એવું કોઈ નેગેટિવ કે પોઝિટિવ પરિબળ નથી કે જેને કારણે બજારમાં મોટી ઉથલફાથલ આવી શકે. હવેના તબક્કે ડિસેમ્બર ક્વાર્ટરના કંપનીઓના પરિણામો ભારતમાં અને પરદેશમાં આવવાના શરૂ થશે અને આ પરિણામો એકંદરે બજારને પોઝિટિવ અસર કરી શકશે, પરંતુ બજેટની જે અપેક્ષાઓ છે તે અપેક્ષાઓને કારણે ભારતીય બજાર ચાલે તેવી ગણતરી છે. બિલકુલ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમનો સવાલ પણ જાણી લઈએ. ચંદ્રકાંતભાઈ, સ્વાગત છે આપનું, આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે યુકો બેંક, પંજાબ બેંક, સિંધ બેંક, સેન્ટ્રલ બેંક, જેના બેંક અને પંજાબ નેશનલ બેંક, આ બધા શેરો છે. અત્યારે 9% થી માંડીને 50% માંડ ભાવ આવે છે, તો એમાં એવરેજ કરવી જોઈએ, શું કરવું જોઈએ? અત્યારના તબક્કે બેંક શેરોમાં, એટલે ખાસ કરીને સરકારની જે આ બધી બેંકોના શેરોમાં સરેરાશ કરવામાં જોખમ મોટું છે, કારણ કે અમુક બેંકો એકબીજા સાથે ભળી જવાની છે. એટલે તમે આ શેરમાં જ રોકાણ વધારો, તેને બદલે અન્ય કોઈ નીચા ભાવનો સારો શેર લઈને મૂકી દો તો વધારે ફાયદો મળી શકશે. જી દિલીપભાઈ, આપ શું જાણવા માંગશો? ઉજ્જવળ ફાઇનાન્સ બેંક, એચડીએફસી લાઈફ. ઓકે, આ બંને શેરોનું ભાવિ ઘણું સારું છે. એચડીએફસી લાઈફની ગયા અઠવાડિયે પણ આપણે વાત કરી હતી અને તે પછી આ શેરે સુંદર ઉછાળો બતાવ્યો. આગામી દિવસોમાં આ શેરમાં 700 ભાવની સંભાવના મજબૂત છે. આ ઉપરાંત ઉજ્જીવન સ્મોલ ફિનાન્સ બેંકના શેરમાં પણ લિસ્ટિંગ પછી થોડો સમય ટૂંકી વધઘટ જોવાશે અને તે પછી ડિસેમ્બર આખરના પરિણામ આવે તે પછી આ શેરમાં મજબૂત ઉછાળાની જગ્યા છે. પરેશભાઈ, આગામી એક વર્ષના ટાર્ગેટ સાથે કોઈ સ્ટોક્સમાં પોઝિશન બનાવી હોય તો કયા સ્ટોક્સમાં બનાવી શકાય? અત્યારના તબક્કે બે મુખ્ય શેરોનું ભલામણ કરી શકાય અને તેમાં એચડીએફસી લાઈફ, કે જે છેલ્લા 3-4 અઠવાડિયાથી રિપીટ કર્યા કરું છું, તેમાં અત્યારના ભાવથી પણ આગામી દિવસોમાં સુંદર ઉછાળો બેસે છે. આ ઉપરાંત બીજો શેર છે એચડીએફસી બેંકનો, કે જે શેર, એ શેરે ભલે આ વર્ષે એટલે કે સને 2019માં લગભગ 24-1% રિટર્ન આપ્યું, પરંતુ સને 2020ના વર્ષમાં પણ આ શેર ખૂબ જોરદાર રિટર્ન આપી શકશે. ઓકે, મહેન્દ્રભાઈ આપનો સવાલ જણાવશો. હા પરેશભાઈ નમસ્કાર, મારા બે પ્રશ્ન છે. હેમાદ્રી કેમિકલ અને ગુજરાત નર્મદા જીએનએફસી, 52 વીક આટલો બધો ઘટવાનું કારણ શું
અને રોકાણ અત્યારે કરી લેવાય કે રાહ જોવાય? એકંદરે ગુજરાત નર્મદા એટલે કે જીએનએફસી ના શેરમાં થોડી રાહ જોવી સલાહ ભરેલ છે. કદાચ વધારે નીચા ભાવે શેર મળી શકશે, કારણ કે કેવળ જીએનએફસી જ નહીં પરંતુ તમામ ફર્ટિલાઇઝર શેરો અત્યારે સતત ઘટી રહ્યા છે. એટલે જીએનએફસી ખૂબ જ આકર્ષક વેલ્યુએશન ઉપર હોવા છતાં નાના ઘટાડાની જગ્યા છે અને તે લગભગ બોટમની નજીક આવે ત્યારે તેમાં રોકાણ કરી શકાય. હિમાદ્રી કેમિકલ્સમાં પણ અત્યારે શોર્ટ ટર્મ કરેક્શન છે, પરંતુ આવતા 2-3 અઠવાડિયામાં આ કરેક્શન પણ પૂરું થશે અને પછી અપટ્રેન્ડ બેસે છે. જી પ્રવીણભાઈ, આપનો પ્રશ્ન શું છે? યસ બેંકમાં અત્યારના ભાવથી હજી થોડો સમય વધઘટ વધારે તીવ્ર રહેશે, પરંતુ એક વખત વિદેશી રોકાણનો જાહેરાત આવી જાય તે પછી આ શેરમાં મજબૂત અપટ્રેન્ડ થઈ શકશે, એટલે થોડુંક જોખમ સમજીને રોકાણ કરી દેવાય. જી કલ્પનાબેન, આપ શું જાણવા માંગશો? જી કલ્પનાબેન, આપનો અવાજ આવી રહ્યો છે, સવાલ જણાવો. મારો ડોક્ટર રેડી વિશેનો સવાલ છે. ડોક્ટર રેડી મારી પાસે છે, હું રાખું કે બાય કરું? ડોક્ટર રેડીઝનો શેર તમારે જાળવી રાખવો જોઈએ, કારણ કે ફાર્મા શેરો હવે લગભગ બોટમ આઉટ થઈને સુધારા તરફી થઈ રહ્યા છે. એટલે કેવળ ડોક્ટર રેડીઝ નહીં પરંતુ સન ફાર્મા, લુપિન આ બધા શેરોમાં ધીમો સુધારો શરૂ થઈ શકશે, એટલે રોકાણ જાળવી રખાય. જી તુલસીભાઈ, આપ શું જાણવા માંગશો? મારી પાસે એસેલ્ટ ના આઈપીઓ માં લાગેલા છે શેર, તો એની પોઝિશન શું જણાવશો? કયો શેર? એફએલ નો શેર સારો એવો ચાલી ગયો છે, એટલે મારી દ્રષ્ટિએ તેમાં એટલીસ્ટ 50% બુકિંગ તો કરી લેવું જોઈએ, નફો બુક કરી લેવો જોઈએ, કારણ કે શેર આ રીતે આવા ઊંચા વેલ્યુએશન ઉપર લાંબો સમય ચાલે એ અશક્ય નથી. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે બન્યા રહેશો. તો દર્શક મિત્રો, હાલ બિઝનેસ પ્લસ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક લેવાનો, મળી એક શોર્ટ બ્રેક પર.